હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, આરાધ્ય રાધે. કેમ છો બધા? મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો. તમે વિચાર કરતા છો લાઈટ કેમ શરૂ, પણ વરસાદ આવે છે એટલે લાઈટ શરૂ. જો જો મસ્ત મજાનો, અત્યારે બહુ વરસાદ આવશે, અંધારું છે બહુ, તો અત્યારે વરસાદ બહુ જ આવે છે. પાણી પાણી કરી દીધું થોડીક વારમાં, ધબધબાટી બોલાવે છે પાણી, તો વરસાદ આવે છે. તો ચાલો આપણે અત્યારે ઉપર થોડી ભાખરી ખાઈ લઈએ પહેલાં. ચાલો મીશુબેન, આ ટ્યુશન કેમ જાહો? મિસિન છોટલા લેવાના અમારે બાકી ખરીશ્રી. ચાલો મિશ્રી બેન તો છે ને અત્યારે અત્યારે ઢોકળા લઈને બેસી ગયા. કા મિશ્રી વઘારેલા, સરસ. બા પણ બેસી ગયા ભાખરી ખાવા. પિંકુ પણ છે. એમ ભાખરી ખાવા. બા જય શ્રી કૃષ્ણ. હું ખાવા બે ગયા બા ભાખરી. કેમ બા નો હાવ સારું થઈ ગયું છે એટલે આમ શું ફોટામાં આવી ગયા કા બા? એમ હું વહી જાય એમ કરતા હતા. કેમ કરતા હતા બા? ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાજા રાજે બધાને. હાલો ભાખરી ખાવા બધાય. ભાખરી ખાઈ લીધી, ખમણ ઉડાડવા પડે. તો જો મારે અત્યારે બાકી છે, ચાલો મિશ્રી ચોટલા લઈ દીધે એટલે હવે હું પણ બેસી જાઉં. પિતા મહાદેવ બોલો, ગણપતિ બાપાની જય. આમ હોય એમ જોતા બધા છત્રી લઈ લઈને ગણપતિ ના આરતી માં છત્રી લઈને આવ્યા છે બધા. તું એટલે કીશું તું છત્રી લઈને આવી છે મેસિંગ મેસિંગ ની? અલે આય તું મેસિંગ ની લઈને આવી છે બ્લેક બ્લેક. આમ જો છત્રી લઈ લઈને બધા આવ્યા છો. શીતલ મંડપ માં નો છત્રી લઈને જાય. નમો નમ જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને. આજે હવાર હવાર માં દેવાંશ છે ને નકરા દેવાંશ એટલો તોફાની થઈ ગયું છે એની વાત જ ન પૂછો. અને એનથી ને વધારે એની માં તોફાની થઈ ગઈ છે. કાલ કેવું થયું ખબર છે? મારે પેલા સોટી હાટો બાધો થતો હતી, સોટી જ તોડ નાખ્યો મેં. સોટી હાટો બાધો થતો તો સોટીઓ જ કાપી નાખ્યો. પછી મેં કાલે જો મારા ટિફિન માં આજે શું ભરવાનું ખબર છે? ઢોકળા, હબલ ઢેકા બે જણાના ભરજીઓ. હવે ઢેકા છે, તેલ બેલ કઈ શું છે? આરે કઈ ટમાટર કાપ્યા? પણ તું એમાં તેલ નાખ્યું, પણ એ તેલ ઢોળા. કેટલું તેલ નાખ્યું? થોડું ઘટ છે. ચટણી મીઠું નાખી દીધું છે. કાંઈ નહીં, હજી થોડુંક નાખી દે. આમ તો દેવાન છે ખળું કર્યું. મમ્મી અહીં જો કંઠી બનાવે છે, જો કંઠી પોરવે છે બધી. હે ભાઈ ની તૂટી ગઈ છે, અડી ડો કે છે એવું છે તે બનાવી નાખો. ને એ જો મિશ્રી ની ગામઠી તૈયાર થવા આવી ગઈ છે, નવરાત્રી પેલા તૈયાર થઈ જાય. ને આજ બધું એનું જોઈ. આપણું કઈ નહીં, આપણને એમ કે તમારું કઈ નથી, મારું છે. પિંકુ લાવતો હોય સીપીઓ ગરમ કરી. ફોન મેં કાલ કોઈ થી નથી હારતી.
સમજો દેવાન સામે જોજો આગળ ક્યાં હંકરે જોજો જામુ કોનો જામુ કે ચાલો આ બધી ફન નહી છૂટે આપડે મસ્ત મજાનું ખાઈ લઈએ પેલા ને પછી આપડે પાછા કન્ટિન્યુ ખાતા બધું પર્યાન કરવી કેમ કે હવે બીજી એક ચેનલ ચાલુ ટૂંક સમયમાં અમારી થાય છે કોમેડી નામ નથી વિચાર્યું પણ રીલ્સો બની ગઈ છે આઠક રીલ્સો બની ગઈ છે હજી આજે આજે ઉતારશું એટલે આજે પાછી નવી ઉતારશું ને એટલે પાછી બીજી બની જાય હવે એવું કર્યું છે કોમેડી ચેનલ ચાલુ કરીએ છીએ તમે બધા એમાં પણ સપોર્ટ કરજો ને આપણા વિડીયોમાં હજી જે કોઈ નવા છે ને એ ફટાફટી સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા અજયનું ટિફિન મસ્ત મજાનું રેડી થઈ ગયું છે નાસ્તો એને હબળ ઠેકા લઈ જાવ હું કહેવાય છે હમણાં કંઈક બોલતો હતા હવે ઠેકા લઈ જાવ હબળ ઠેક્યા ઠેક્યા અજયને નવું નામ કાઢ્યું નવું નામ બીજી મસ્ત મજાનું રેડી થઈ ગયું છે ઢોકળા મેલ પડતા નામ ન આવ્યું અને ધોર્યો ઠેકવા ગયો ને ત્યાં હબળ પરાણી ઠેક્યો ને હબળ ઠેક્યો હબળ ઠેક્યો હબળ ઠેક્યો કર્યો પછી ઘરે આવ્યો ને ત્યાં એને બાને કે મને હબળ ઠેક્યા બનાવી દે જે કરે મને હબળ ઠેક્યા બનાવી દે ત્યાં એને બાકી હબળ ઠેક્યા પણ હોય હું એમ કરીને માર્યો માર્યો ને ઢોકળા બની ગયા માર્યો ને ત્યાં ઢોકળા ઉછી ગયા ને તે પછી તે જો માર્યો કેટલો માર્યો ને ઢોકળા થઈ ગયા હા જો એ જ કહો એ બનાવી દો એમ ઢોકળા બનાવી દો કોને કીધું તું તને બેહવાનું અજય એક મસ્ત મજાનો સુવિચાર કહીજો હાલો જિંદગી એક રમત છે નક્કી તમારે કરવાનું છે કે ખેલાડી બનવું છે કે રમકડું બનવું છે અરે વાહ ભાઈ વાહ મસ્ત મજાનો તાજો સુવિચાર હું લઈને નીચે આવી જાઉં એમ ઠેલા શું થઈ ગયું બધા હે તમે બધા જાડા થઈ ગયા છો એ બધા હું કેસ મમ્મી હા જાડા થઈ ગયા હું જાડી થઈ ગયું તમે બધા એમ કહેતા હતા ને કે તમે બધું તળેલું ને એવું ખાવ એટલે તમે બધા કહેતા હતા ને એટલે બંધ કરી દીધું છે ને જાડા બહુ થઈ ગયા છે એટલે હવે ખાવાનું બંધ કરી દીધું છે જો આપણે મિસ્ત્રીને છે ને સ્કૂલે મૂકવા જાણે તે મૂકીને ઘરે આવી ગયા છે ને અત્યારે જો દેવાંશભાઈને હવે ખાવું છે તો ચાલો ઉપર લઈને જઈને ખવડાવી લેવી ને પછી હમણાં સુવાનો ટાઈમ થઈ જાય કારણ કે દોઢ વાગી ગયો છે આજે કામ કરતાં કરતાં મારે સાડી હતી પણ સાડી દેવાની છે ને તો દેવાંશભાઈ બેસવા નહોતો દેતો તો એવું બધું હાલે છે ને દેવાંશભાઈમાં સુવડાવો છે તો ચાલો ફટાફટ એને જમીન પછી સુવડાવી દે જો આપણે અત્યારે છે ને દેવાંશ છે ને જાગી ગયો અડધી કલાકે ન હતું તો હું ડાઈમ બહાર આવીને ત્યાં તો અને જાગી ગયા ભૂખ તો લાગે તો જો સા ને ખારી ખાવા બેસી જશે બધે પપ્પા તું શું જ નહીં જોવે એટલે ખારી ને પાવ ને એવું બધું લઈને આવ્યા છે તો ચાલો બધા ખાઈ લઈએ હવે આપણે તપેલી ભરી ચા બની નાખ્યો તો સપાટા બોલે નહીં રકે બી મત કઈ ફાવે એટલે સારી એમ જોવાનો અમારે નાસ્તો શરૂ હતો ત્યાં મેમ્બર વધી ગયા અમારે ખનુ આવી ગયા મેમ્બર વધતા જાય છે તું કેમ અહીં આવી છો લોકાવા કપડા લઈને આવી આમ જો ન લાવી કઈ ની ભાઈ ના થઈ રહીશ તને લઈને અમારે ખનક રોકાવાનો આવ્યો માસી ઘરે આપડે હાડી હંગેલી છે ને કમ્પ્લીટ કરી નાખ્યા બે બંડલ બાંધવાના બાકી રહી ગયા છે તો આપણે અત્યારે જવાનું છે આરતી માં તો ચાલો ફટાફટ આપણે આરતી માં જઈએ આરતી જો બધા આવી ગયા છે
ક્યારે વાગી ગયા છે? 7 વાગી ગયા છે. જમવામાં રસોઈમાં શું બનાવ્યું છે ખબર છે? ભાખરી રોટલો ને કળીનું શાક બનાવ્યું છે. તો ચાલો ઉપર જાય, કારણ કે મારે સાડી હતી એટલે હું મશીન ની બેઠી હતી એટલે પિંકુ રસોઈ બનાવી નાખી છે. તો ચાલો આપણે ઉપર જઈ અને આપણે હવે જમી લેવી. જો જમવા આવી ગયા છે ને વાગી ગયા છે, હાડા નો મય વારસા કેમ વેલા આવી એવા. પરસાદી માં તમને શું આપ્યું ખબર છે? આ વેફર આપ્યા, વેફરિયા બિસ્કીટ આપ્યા. આ પરસાદી માં વેફર બિસ્કીટ હતા. બહુ મજા આવી. આવું કઈ હોય તો આ ક્યાં નાસ્તી ખબર છે તમને? સવારે પૂરી કરીને જવાનું હતું, તો સવારે ખાલી હવે લેસ મૂકવાનું બાકી છે. હાંધા ને એવું બધું થઈ ગયું છે, હાંધા કરવાની હાડ્યા છે, ઠેલ્યું આપડે બંધ કરી દીધી છે. તો સાડી નું અમે શરૂ કરી દીધું છે. એવું બધું હતું ને આજે બહુ બધી સાડી પણ બનાવી નાખી છે. અને આજે દેવાંશભાઈ બહુ તોફાન કર્યા, બહુ તોફાન કર્યા હદ વગરના. જો દેખાડું શું હશે દેવાંશને. તો અમારો વિડીયો તમને કેવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે નવા ટોપિક સાથે. જય શ્રી કૃષ્ણ અને બાય બાય.